वेलकम बेक। तो अमदावाद में वधु एक रोबोटिक कैफे खुल्लू मुकवामां आवशे। कैफे में रोबोट ज ग्राहकोना ऑर्डर पूरा पाड़शे। त्यारे मेड इन इंडिया ना उद्देश्य साथे आ रोबोटिक कैफे बनावामां आव्यु छे। फुली ऑटोमेटिक कैफे में ऑर्डर पूरा पाड़शे रोबोट। ऑर्डर प्रमाणे सामग्री पण रोबोट ज बनावशे। फुली ऑटोमेटिक रोबोट कैफे ना प्रथम दृश्य वीटीवी पर। અમદાવાદીઓ આમ તો ખાણીપીણીના શોખીન હોય છે, પરંતુ શું તમે પણ વિચાર્યું છે કે તમને પણ હવે કેફેમાં જશો ત્યારે રોબોટ તમને પીરસશે? જી હા, આ અમદાવાદના વસ્તાપુર વિસ્તારમાં બનેલું કેફે છે જે આખું રોબોટથી બનાવવામાં આવ્યું છે અને હવે વેઇટર નહીં પરંતુ રોબોટિક ઓટોમેટિક મશીન જે કામગીરી કરતા હોય છે અને તેવા જ ઉદ્દેશ્ય સાથે સાયન્સ સિટી બાદ હવે કહી શકાય કે પોતાની જ મહેનતથી આ અમદાવાદી યુવા દ્વારા બનાવેલું કેફે છે જે દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે કેવી રીતે તમામ કસ્ટમરને મદદ કરે છે। એક અમદાવાદી મેન છે, આપણે એમને જ પૂછીએ। આકાશ, કેટલા ટાઈમની મહેનત અને આ મહેનત આખરે રંગ લાવી? આમ તો રોબોટનો ખર્ચો બહારથી જ કરવો પડતો હોય છે, જ્યારે અમદાવાદમાં તમે આ રોબોટ આખો પોતે જ બનાવ્યો છે અને રેસ્ટોરન્ટમાં હેલ્પફુલ થઈ રહ્યા છે। આ એક કોન્સેપ્ટ હતો અમારો 3 વર્ષ પહેલા। મેં એક વિચાર કર્યો હતો કે જે રીતે જાપાન જોડે ઓટોમેટિક કાફે છે, યુએસએ જોડે ઓટોમેટિક કાફે છે, તો મેં વિચાર્યું કે કેમ આ વસ્તુ ઇન્ડિયામાં ના બની શકે। એની માટે ખાલી મેં વિચારને એક પ્રેક્ટિકલમાં અનુરૂપ ને એક્ઝિટ કર્યું। આખો વિચાર અને પ્રેક્ટિકલી કેટલો સમય લાગ્યો અને કેવા પ્રકારની સુવિધાઓ સાથે આ રોબોટિક કેફે બનાવવામાં આવ્યું છે? 3 વર્ષ પહેલા મેં આનો વિચાર કર્યો હતો અને 3 વર્ષ સુધી દિવસ રાત મહેનત કર્યા બાદ આ લાઈવ કાફે તમે જોઈ રહ્યા છો। અને આની અંદર આ કાફેની ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એવી છે કે જેટલા બી રોબોટ્સ તમે જોઈ રહ્યા છો અને પ્લસ આ એક ઇન્ડિયાનું માત્ર એવું કાફે કે જેની અંદર ખાલી રોબોટ સર્વિંગ તો કરે છે પણ બનાવે બી છે રોબોટ અને વિથ ઓટોમેટિક મશીન। અને આ અત્યાર સુધીનું પહેલું એવું કાફે કે જેની અંદર જે ચા કહીએ ઓટોમેટિક મશીનથી ચા બની જાય છે, ઓટોમેટિક મશીનથી પાણીપુરી આવી જાય છે અને પ્લસ અત્યાર સુધીનું પહેલું એવું કાફે છે કે જેની અંદર ઓટોમેટિક મશીનથી ભેલપુરી અને વિટામિન ચાટ બી મશીનથી બની જાય છે। એટલે તમામ જે ફાસ્ટફૂડની મજા છે તે અમદાવાદીઓ હવે આ રોબોટથી જ કરી શકશે। ઓર્ડર આપવાના હશે કે પછી પેમેન્ટ કરવાનું હશે ત્યારે, અને બનાવવાની જે કામગીરી છે એ પણ કોણ કરશે? એ બી રોબોટ જ કરશે। તમે પાછળથી જોઈ રહ્યા છો દ્રશ્યમાં જે મશીનો છે એ મશીન જ આ વખતે બનાવશે। તમારે જે ટાઈપની જે ચા જોઈએ, ગરમ જોઈએ કે પછી વધારે ઉકાળેલી ચા જોઈએ, સુગર લેસ ચા જોઈએ, તો દરેકે દરેક વસ્તુ મશીનથી બનાવવામાં આવશે। આખું બનાવવાનો ઉદ્દેશ્ય શું છે કે મેક ઇન ઇન્ડિયાના નામે અને સાથે જ તમામ યુવાઓ આ પ્રકારે જાગૃત થાય, જે બહારથી જે વસ્તુઓ લાવવી પડે તે ન લાવવી પડે, તેને લઈને શું કહેશું? એક સમાજમાં પણ એક સારો મેસેજ જાય તેને। મેક ઇન ઇન્ડિયા પ્રમાણે જ આ કાફે આખું બનાવવામાં આવ્યું છે કે જેટલી બી દરેક વસ્તુ જે જોવા જઈએ કે જેટલા બી મશીનો અમે ડેવલપ કર્યા અમારી કંપનીએ એ ટોટલી મેડ ઇન ઇન્ડિયામાં અમે ડેવલપ કરેલા છે। પ્લસ ઇન્ડિયાના સ્ટુડન્ટમાં બી ઘણું બધું ટેલેન્ટ રહેલું છે, તો તમે આ કાફેથી જોઈ શકો છો કે કેવા જાપાન જે રીતે વેન્ડિંગ મશીન બનાવી શકે છે તેવી જ રીતે અમદાવાદ અને ઇન્ડિયાના માણસો બી પોતાના ચા માટે હોય યા ભેલપુરી માટે હોય યા પાણીપુરી માટે હોય તો અમદાવાદના લોકો બી આ રીતે મશીન બનાવી શકીએ છે, તો એની માટે જ આ વસ્તુ મેં ડેવલપ કરી। ટોટલ ખર્ચ અમારો ઘણો બધો જતો, 40 થી 50 લાખનો ટોટલ ખર્ચો થઈ ગયો છે, પણ અમારો ઉદ્દેશ્ય છે કે આવા કાફે ઇન્ડિયાની અંદર 1000+ આવા ઇન્ડિયાની અંદર આવા કાફે બને, જેના રીતે ઇન્ડિયાના ટેકનોલોજી બી થોડુંક વધારે ડેવલપ થાય। પ્લસ બીજી એક નવી વસ્તુ આ કાફેની અંદર એ છે કે દરેક વસ્તુ વાયરસ ફ્રી વસ્તુ છે, કે મતલબ જે મશીનથી જ્યારે બનાવશે અને જ્યારે હાઇજેનિક સિસ્ટમ રહેશે તો દરેક વખતે માણસને એક જ જેવો ટેસ્ટ રહેશે અને પ્લસ હાઇજેનિક સિટી અને વાયરસથી બી કાફે મુક્ત રહેશે। એટલે જરૂરથી ખાણી પીણીની મોજ મસ્તી તો કરવામાં આવશે નહીં, પણ હવે આ કેફેમાં રોબોટ સાથે કેમેરામેન દશરથ ઠાકોર સાથે દિવ્યા ચૌહાણ, વીટીવી ન્યૂઝ અમદાવાદ।